नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो एस लाइव न्यूज बुलेटिन। नजर नाखीए अत्यार सुधीना मुख्य समाचारों पर। चूंटणीना महासंग्रामना परिणामोमां ईवीएम बोल्या मोदी मोदी मोदी। भाजप आनंदमय, कांग्रेसना कार्यालय खाते सन्नाटो। लोकसभानी चूंटणीमां कांग्रेसना दिग्गजो हार्या। डाइकिन इंडियाए गुजरातमां विस्तृतीकरण कर्युं। लोकसभा 2014 नौ तबक्कामां योजायेली चूंटणीमां लांबी प्रक्रिया बाद आजे सवारे मतगणतरी शुरू थई हती। देश आखानी नजर टीवी चेनलो पर गोठवाई हती। मतगणतरी शुरू थवानी साथे ट्रेंड आवानी शुरुआत थवा माडी अने जेमा मोदीना नेतृत्वमां लड़ायेली आ आखी चूंटणीमां ईवीएम मशीनो पण बोल्या मोदी 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 अने देश आखामां उत्साहनो माहोल छवायो। कांग्रेसनो कारमो पराजय थवा लाग्यो। कांग्रेस मात्र डबल डिजिट सुधी पहोंची छे, ज्यारे भाजपे एकला हाथे 282 सीट मेळवी छे अने एनडीए 333 सीट मेळवी इतिहास रची काढ्यो छे। 30 वर्षना इतिहास बाद सौ प्रथम वखत कोई पण पक्षनी एक हत्थु शासन वाळी सरकार आवी छे। आ एक ऐतिहासिक विजय हतो। आ ऐतिहासिक विजय माटे मोदीए सौप्रथम ट्वीट करता कह्युं के सारा दिवसो आववाना छे। आ बाद मोदी 12 वागे तेमना मातृश्रीने मळवा गांधीनगर खाते आवेला तेमना भाईना निवासस्थाने पहोंच्या हता, ज्यां मोदीने तेमना मातृश्रीए तिलक करी ગોળ ખવડાવી અને આશીર્વાદ આપ્યા હતા। દેશનો વિકાસ છે જેવું મારો આશીર્વાદ છે। માતાજી કે સાથ પૂરા પરિવાર સુબહ સે હી ટીવી દેખ રહે હૈ, સભી ચેનલે બાર બાર ઘુમા કર દેખ રહે હૈ, લગાતાર એનડીએ ભારત બનાયે હુએ હૈ, યે સબ જાનકર બહોત હી ખુશી હુઈ। માતાજી ને આપ સબકો અભી અભી બતાયા, ઉન્હોં આશીર્વાદ દિયા હૈ। જિસ પ્રકાર સે નરેન્દ્ર ભાઈ ને ગુજરાત મેં વિકાસ કા કાર્ય કિયા હૈ, उसी तरह से देश का भी विकास कार्य वो करेंगे। आ प्रसंगे मोदीना मातृश्रीए जणाव्युं के गुजरात नो विकास कर्यो छे तेम देश नो पण विकास તેઓ કરશે તેવો આશાવાદ સેવો હતો અને તેઓ પ્રભુને પ્રાર્થના પણ કરી હતી। જેમ જેમ પરિણામો આગળ ને આગળ ધપતા ગયા તેમ તેમ સમગ્ર દેશમાં પ્રદેશ ભાજપના પ્રદેશ કાર્યાલયો તેમજ જીતેલા ઉમેદવારો માં વિજય સરઘસ અને ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી વિજય ઉત્સવ ઉજવ્યો હતો। આજ વખતે સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે અમેઠીમાં રાહુલ ગાંધીને વિજય પ્રાપ્ત કરવા માટે ઘણી જ કસમકસ કરવી પડી હતી। એક વખત તો એવો આવ્યો હતો કે રાહુલ ગાંધી કદાચ ચૂંટણી હારી જાય તેવું પણ લાગી રહ્યું હતું। જ્યારે બીજી તરફ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની 26 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે। આમ ગુજરાતમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જતા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એવા ભરત સોલંકી, શંકરસિંહ વાઘેલા, તુષાર ચૌધરી જેવા દિગ્ગજ નેતાઓએ હારનો સામનો કરવો પડ્યો છે। લોકસભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે ત્યારે શરૂઆતથી જ મતગણતરીમાં ભાજપ આગળ હતું અને ત્યારબાદ ભાજપના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા। આજે સવારથી જ સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરીની શરૂઆત થયા બાદ ભાજપ અને કોંગ્રેસ કાર્યાલય ખાતે એક અલગ માહોલ જોવા મળ્યો, જેમાં ભાજપ કાર્યાલય ખાતે એક મોટો સ્ક્રીન મૂકવામાં આવ્યો હતો જ્યાં ભાજપના કાર્યકરો પરિણામ જોઈ શકતા હતા। પરિણામોમાં ભાજપને સીટ મળે એટલે ફટાકડા તેમજ રંગોની છોળો ઉડાડવામાં આવી હતી। અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલા ભાજપ કાર્યાલયને શણગારવામાં આવ્યું હતું, બીજેપીની ધજાઓ લહેરાઈ હતી, જ્યારે સવારથી જ પરિણામોમાં કોંગ્રેસને અવકાશ ન મળતા પાલડી વિસ્તારમાં આવેલા રાજીવ ગાંધી ભવન ખાતે સન્નાટો છવાઈ ગયો હતો। ઇલેક્શનના સમયે કોંગ્રેસ કાર્યાલયમાં ચહલપહલ જોવા મળતી હતી, જે આજે સન્નાટામાં ફેરવાતા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ચિંતામાં મુકાઈ ગયા હતા। આમ આજના ઇલેક્શનના પરિણામોને લઈને દેશમાં બીજેપીના આનંદમય હતો, જ્યારે કોંગ્રેસમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। આજે લોકસભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે। વાત કરીએ તો આણંદ બેઠક તો કેન્દ્રીય મંત્રી ભરત સોલંકી આ બેઠક પરથી જીતતા આવ્યા છે, પરંતુ આજે તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે। તેવી જ રીતે સાબરકાંઠા બેઠક, ખેડા, રાજકોટ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ જેવી અનેક લોકસભાની બેઠકો પર ભાજપના ઉમેદવારો જીતી ગયા છે। સાબરકાંઠા બેઠકમાં શંકરસિંહ વાઘેલા તેમની જીત નિશ્ચિત માનતા હતા તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા હતા, પરંતુ
તેમને પણ કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આમ ગુજરાતમાં દિગ્ગજ નેતાઓ હારતા ગુજરાત કોંગ્રેસમાં સોંપવો પડી ગયો છે. ભારતીય બજારમાં તીવ્રતાથી પ્રગતિ કરી રહેલા HVC ખેલાડી બન્યા બાદ ડાયનિક એર કન્ડિશનર ઇન્ડિયા હવે ગુજરાતમાં ઘરેલું માર્કેટ શેરના સશક્તિકરણના વિસ્તરણ તરફ ધ્યાન કર્યું છે. આ પ્રયત્નમાં ડાયનિક ઇન્ડસ્ટ્રીઝ જાપાનની 100% સહાયક વિશ્વની પ્રથમ ક્રમની એર કન્ડિશન કંપની ક્ષેત્રે ઇન્વેટર એર કન્ડિશન ઇકાઈઓની એક શ્રેણી સાથે પ્રવેશ કરી રહ્યું છે, જેને આગામી પેઢીના રેફ્રિજરેટર FC32 દ્વારા પાવર પ્રાપ્ત થશે. આ અંગે રાજેશ જૈને જણાવ્યું હતું કે નવા ઇન્વેટર એર કન્ડિશન જે નેક્સ્ટ જનરેશનના રેફ્રિજરેટર તેમજ એર કન્ડિશન છે જે ગુજરાતની પ્રજા માટે અમે લાવી રહ્યા છીએ. हमने मार्च के महीने में ऑल ओवर इंडिया R32 बेस्ड ग्रीन गैस का इन्वर्टर AC लॉन्च किया है, और इसके बाद हमने थ्री स्टार AC की रेंज भी R32 रेफ्रिजरेंट में लॉन्च की है. ये ग्रीन गैस है और इन्वायरमेंटल फ्रेंडली गैस है, और जो हमारे इन्वर्टर हैं वो काफ़ी एनर्जी एफिशिएंट हैं. उससे कस्टमर अपने पावर बिल में 40-50% की सेविंग कर सकता है. જેનું નિર્માણ રાજસ્થાનમાં કરવામાં આવ્યું છે. ઉત્પાદનોની એક ઔદ્યોગિક પંક્તિ સાથે ડાઇકિન નિયુક્ત અમદાવાદના બજારમાં પથદર્શક ટેકનિક લાવવા ચાહે છે, તથા આ પ્રકારે એક નવો મંચ તૈયાર કરવામાં આવ્યો છે જેનાથી બ્રાન્ડની સશક્ત સ્થિતિ સમગ્ર ભારતમાં બનશે. દેશભરમાં 2-ટાયર અને 3-ટાયર બજારમાં પોતાની ઉપસ્થિતિ એકત્રિત દ્વારા ડાયનિક ઇન્ડિયાનું લક્ષ્ય નાણાકીય વર્ષના અંત સુધીમાં પોતાના ટર્નઓવરમાં 20% વૃદ્ધિ કરવાનું છે. મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાતા રહો S Live News Bulletin. નમસ્કાર.